સુરતના શાહપુર વિસ્તારમાં વાંકી બોડી પાસે ડોક્ટર પક્કાના ક્લિનિક નજીક ગત શુક્રવારના રોજ એક દુર્ઘટનામાં 39 વર્ષીય યુવકે પોતાનો જીવ ગુમાવ્યો હતો. પાડી ફળિયા ચકાવવાડાની શેરીનો રહેવાસી 39 વર્ષીય કૃણાલ પ્રવીણચંદ્ર જરીવાલા નામનો યુવક ગત શુક્રવારે બપોરના સમયે શાહપુરમાં આવેલ ડોક્ટર બક્કાના ક્લિનિક પાસેથી પસાર થઈ રહ્યો હતો. ભારે પવનના કારણે ગેરકાયદેસર બાંધકામની મિલકતના પત્રા અને દિવાલનો ભાગ તૂટીને નીચેથી પસાર થઈ રહેલ યુવક કૃણાલ જરીવાલા ઉપર પડતા કૃણાલ જરીવાલાને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેને 108 દ્વારા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન યુવકનું કરુણ મોત નિપજ્યું હતું. મૃતક યુવક કૃણાલ જરીવાલાનું મોત થતા 3 વર્ષીય પુત્ર અને 13 વર્ષીય પુત્રીને પોતાની છત્રછાયા ગુમાવી છે. તેમજ પરિવારના જવાબદાર પુત્રના અણધાર્યા મોતથી યુવકના પરિવારમાં શોકનો માતમ છવાઈ ગયો હતો, જેથી આ ગંભીર દુર્ઘટનાને પગલે મૃતક યુવક કૃણાલ જરીવાલાના પરિવાર અને સમાજના લોકો દ્વારા યુવકને યોગ્ય ન્યાય આપવાની માંગણી સાથે ચકાવાલાની શેરીથી ભાગળ 4 રસ્તા સુધી મૌન રેલી કાઢવામાં આવી હતી, જેમાં મૃતક યુવકના પરિવાર અને સમાજના લોકો સહિત આશરે 300 જેટલા લોકો આ રેલીમાં જોડાઈ યોગ્ય ન્યાયની માંગણી સાથે યુવકને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવ્યું હતું. પિંકી કેતન જરીવાલા સુરતમાં કઈ જગ્યા પર રહેવા વાળી ફળિયા ચકાવાની શેરી. આ ઘટના ક્યારે બની, શું ઘટના હતી? 16 તારીખે ઘટના બની છે અને જ્યાં ઘટના બની છે એ જે મિલકત છે ઇલીગલ છે, એમને કેટલી વાર, ઘણી વાર, 3-4 વારની, ઘણી વાર કહી શકું એટલી એમને નોટિસ મળી છે એ મિલકતને, કે એ ઇલીગલ મિલકત છે, પણ એનું કોઈ ધ્યાન આપ્યું નથી, બિલકુલ ધ્યાન અપાયું નથી મિલકત પર. આટલી ઇલીગલ વર્ક થયો ને જે ધ્યાન નહીં અપાયું એને લીધે આટલો મોટો એક્સિડન્ટ થયો છે ને એના લીધે આજે અમારા શેરી મોલ્લાનો છોકરો અમે અમારા હાથથી ગુમાવ્યો છે. બસ ન્યાય ઈચ્છીએ છીએ, ન્યાય ઈચ્છીએ છીએ કે અમને ન્યાય મળે, એ ઘરના લોકોને, એ દીકરાને ન્યાય મળે. જ્યાં ઇલીગલ વર્ક ચાલી રહ્યું છે, જે માળો પર માળો ચડાવી રહ્યા છે ને જે ઓર્ડર પાસ થઈ રહ્યા છે એ બધું કટઆઉટ થવું જોઈએ, એ થવું નહીં જોઈએ. 39 વર્ષ એમનો એક દીકરી છે, એક દીકરો છે. દીકરી 13 વર્ષની છે, દીકરો 3 વર્ષનો છે. એમના પપ્પા મમ્મીનો અને એમના દીકરા બધા સાથે જરીનો વેપાર કરે છે. એ દીકરો એક વેપારી છે જરીનો, અને સ્વતંત્ર રીતે વેપાર કરે છે. આજે એ ઘરનો મોટો દીકરો છે, જે મા બાપે મોટા દીકરાને ગુમાવ્યો છે. ના, એસએમસી અને બધાને અમે એક જ વસ્તુ કહેવા માંગીએ, જે ઇલીગલ વર્ક કરી રહ્યા છે એના લીધે આજે અમારા એ મા બાપનો એકનો એક મોટો દીકરો ગુમાવ્યો છે. 3 વર્ષના દીકરા એના પપ્પાને ગુમાવ્યો છે, એનું શું? એ દીકરા દીકરીને જવાબ આપો કે એ દીકરા દીકરીને હવે શું થશે, ક્યારે ન્યાય મળશે? આવી રીતે ઇલીગલ
માર પર માર ચડાવ્યો છે અને આટલી બધી નોટિસ આપ્યા પછી પણ એમનું કઈ થયું નથી. આપનું નામ? પ્રિયંકા કૃણાલ કુમાર જરીવાલા. ક્યાં રહેવાનું તમારું? વાડી ફરિયા ચકાવાલાની શેરી. શું થયું આપણા હસબન્ડ સાથે? મારા હસબન્ડ શનિવારે સવારે સાઉથ જવાના હતા તો આગલે દિવસે દવા લેવા ગયા હતા ડોક્ટર ગજ્જર સાહેબના ક્લિનિક પર. સાપોરમાંથી જતા હતા, સાપોરમાંથી પસાર થયા ત્યારે અચાનક એમની ઉપર આ બધી દિવાલો પડી. દિવાલો પડતા જ ત્યાંના કોઈ રહીશોએ એમની મદદ જ નથી કરી. 20-25 મિનિટ સુધી એમને ત્યાં જ રહેવા દીધા. લોકોએ ખાલી શૂટિંગ ઉતાર્યું અને આજુબાજુ બધે ફેરવતું કર્યું, પણ એને દવાખાને લઈ ગયા હતા. કેટલો ટાઈમ પછી એને સ્મીમેરમાં લઈ ગયા. પછી અમે અહીંયાથી સ્મીમેરમાં ગયા, ત્યાંથી IAS માં ખસેડવામાં આવ્યા. તો 3 વાગે ડોક્ટરે ના પાડી દીધી. હવે હું આ મારા બંને છોકરાઓને કેવી રીતે મોટા કરું? ન્યાય મળવો જ જોઈએ ને એને. આવી દિવાલ તૂટી જાય તો સરકારે પહેલેથી ઉતારી લેવાની હોય કે નહીં? કઈ